जय माताजी। जीवन ज्योत यूट्यूब चैनल में आपनुं स्वागत छे। आजे आपणे सांभळीशुं नागपंचमी व्रतनी कथा वार्ता। श्रावण वद पांचम एटले के नाग पांचम। ते दिवसे व्रत करनारे सवारे वहेला उठी नाई धोई स्वच्छ वस्त्र धारण करी पारियाणे नाग देवतानुं चित्र दोरवुं, घीनो दीवो करवो अने पूजा अगरबत्ती करवी, पछी कुलेरनुं नैवेद्य धरावो અને ઠંડુ એકટાણું કરવું। આગલા દિવસે પલાળેલા મગ, ચણાની દાળ, મઠ, બાજરી, કાકડી, અથાણું વગેરે એકટાણામાં લઈ શકાય છે। આ વ્રત કરનાર ઉપર નાગ દેવતાની કૃપા ઉતરે છે। જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકોન પર ક્લિક ન કર્યું હોય તો ક્લિક કરો કે જેથી અમારા નવા વિડીયોની જાણકારી આપને મળતી રહે। હવે આપણે સાંભળીશું નાગ પંચમીની વ્રત કથા। વીરપુર નામે એક સુંદર ગામ હતું, તેમાં એક ડોસીમા રહેતા હતા। તે ડોસીમાને સાત દીકરા હતા। ડોસીમાએ આ સાતેય દીકરાઓને પરણાવી દીધેલા, તેથી સાતેય વહુઓ તેની સાથે રહેતી હતી। ડોસીમાની છ વહુઓ ભર્યા ભાદરિયા ઘેરથી આવેલી હતી, પણ સૌથી નાની વહુને પિયરમાં કોઈ હતું નહીં, એટલે બધા તેને નબાપી અને નપીરી કહી મેણા મારતા હતા। પરંતુ તે બિચારી મૂંગે મોઢે બધું સહન કરતી હતી। ઘરનું બધું જ કામ તેના માથે હતું। ઢગલો રોટલા ઘડે, વાસણ માંજે, ગાસડો કપડાં ધોવે, તોય તેને પેટ પૂરતું ખાવા મળતું નહીં। હવે ભાદરવો માસ આવ્યો, શ્રાદ્ધના દિવસો આવ્યા, ઘરમાં તપેલું ભરીને ખીર બની। છઈએ વહુ અને સાતમી સાસુ પેટ ભરીને જમ્યા, પછી નાની વહુની ભાડેય કોઈ લીધી નહીં। નાની વહુને હવે ચડતા દિવસો હતા, તેથી તેને ખીર ખાવાનું ખૂબ જ મન થયું હતું, પણ કરે શું, કામ ખૂટે તો ખાવા બેસે ને। ત્યાં તો સાસુમાં આવીને બોલ્યા કે અલી ન પીરી ન બાપી, જોઈ શું રહી છે, વધ્યું ઘટ્યું હોય તે ખાઈને વાસણ માંજી નાખને। નાની વહુ તો ઉઠી અને ખીરના તપેલામાં જોયું તો ખીરનું તપેલું ખાલી ખમ હતું। તેની આંખમાં આંસુડાની ધાર વહેવા લાગી। ભૂખ્યા પેટે એઠા વાસણનું તપેલું લઈને તે નદીએ માંજવા ગઈ। તેણે નદીએ જઈને બધા જ વાસણો તબડકામાંથી બહાર કાઢ્યા, તેમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી। નાની વહુ તો ખીર જોઈને રાજી રાજી થઈ ગઈ। તેણે ખીરનો વાટકો એક ઝાડ નીચે મૂક્યો અને તેને વિચાર્યું કે આ વાસણ માંજીને પછી આ ખીર હું પી જઈશ। નાની વહુ તો હવે વાસણ માંજવા માટે નદી પાસે ગઈ અને તેમાં નાહવા ગઈ। નાહીને પછી તે બહાર આવી અને વાટકી પાસે જઈને જોયું તો વાટકી ખાલી ખમ હતી, તેમાં સહેજ પણ ખીર હતી નહીં। નાની વહુએ હવે જે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી તે ઝાડમાં એક રાફડો હતો, તે રાફડામાંથી નાગણ આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને તે બેઠી હતી। તેને થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે, પણ નાની વહુ તો ગુસ્સે થવાને બદલે બોલી કે હશે કોઈ મારા જેવી દુખિયારી, ભલે ખાઈ ગઈ, મારું પેટ ઠરે તેવું જ તેનું પેટ ઠરજો। નાની વહુએ તો ગાળો નહીં પણ આશીર્વાદ આપ્યા। આ સાંભળી નાગણી પ્રસન્ન થઈ ગઈ। તે હવે રાફડામાંથી બહાર આવી અને બોલી કે દીકરી, મને ખૂબ ભૂખ લાગી હતી એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ છું, બોલ તેના બદલામાં તારે શું જોઈએ છે, તને કઈ વાતનું દુઃખ છે। નાની વહુએ બધી વાત કરી કે હે માં, મારા પિયરમાં કોઈ નથી એટલે બધાએ મને મેણા મારે છે, મને પૂરતું ખાવાનુંય આપતા નથી, અત્યારે મને સારા દિવસો રહ્યા છે, થોડા દિવસોમાં મારો ખોડો ભરવાનો છે, પણ મારે કોઈ ભાઈ નથી, હું કોને ખોડો ભરવા બોલાવું। આટલું કહેતામાં જ નાની વહુની આંખોમાં આંસુડાની ધાર વહેવા લાગી। નાગણીને હવે તેના પર દયા આવી, તેણે નાની વહુને શાંત પાડતા કહ્યું કે બેટી, તું રડીશ નહીં, આજથી અમને તારા પિયરિયા માનજી, જ્યારે તારો ખોડો ભરવાનો હોય ને ત્યાર પહેલાં આ રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જજે। નાની વહુ તો વાસણ લઈને હરખાતી હરખાતી ઘેર ગઈ। એને તો નાગણીએ દિલાસો આપ્યો
એટલે તેના મનને ઘણી શાંતિ વળી હતી। આ વાતને થોડા દિવસો વીતી ગયા। ખોળો ભરવાનો હવે દિવસ આવ્યો। છઈ વહુઓ તો તેને મીણા મારવા લાગી કે પિયરમાં તો બધું ઉજળ છે, આ નબાપીને વળી ખોળા ભરવાના આટલા બધા ઓરતા સાના છે। પરંતુ નાની વહુ તો કાંઈ બોલી નહીં, એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગણના રાફડા પાસે મૂકી આવી। અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે સાસુમાં નાની વહુને સંભળાવતા બોલ્યા કે અલી મોટી વહુઓ, જટ જટ ચૂલી લાપસીના આંધણ મૂકો, હમણાં નાની વહુના પિયરિયા આવી પહોંચશે, પોટલું ભરીને કપડાં અને સોનાના ઘરેણા લાવશે। ત્યાં તો સામે ઘૂઘર માળ ગમકવા લાગી। નાની વહુ તો દોડીને બહાર આવીને જુએ છે તો સાત ગાડા આવતા જોયા। પાછળ બે ચાર નોકર ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે। હવે છઈ જેઠાણી અને સાસુમાં બહાર દોડી આવ્યા। તેમને આ બધું જોઈને બધાની આંખો ફાટી ગઈ। ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગદેવતા, નાગણ અને નાગકુમારો ઉતર્યા। જેઠાણીઓને તો કાપો તો લોહી ન નીકળે તેવી દશા થઈ ગઈ। સાસુ વહુઓને સાદ કરવા લાગ્યા, અલી વહુઓ ઝટપટ લાપસીના આંધણ મૂકો, મહેમાન આવી ગયા છે। ત્યારે નાગણીએ કહ્યું કે અમને દૂધ સિવાય કાંઈ જ ચાલશે નહીં, એટલે બીજું કંઈ જ મૂકશો નહીં। સાસુમાએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા છે, દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું છે, એમાં દૂધનો સૂકા મેવાનો મસાલો નાખ્યો છે અને દૂધ ઠરવા મૂક્યું છે। દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું છે। તરત જ નાગ કુટુંબ બધું જ દૂધ પી ગયું। પછી નાની વહુનો ઘોડો ભરાયો, સોના રૂપાની પહેરામણી કરી, હીરા માણેકથી પગલા ભર્યા, બહેનને હીરના ચીર ઓઢાડ્યા, ઘોડો ભરાયો। પછી નાગણ બોલી, વેવાણમાં હવે દીકરીને વિદાય આપો, સુવાવડ પછી સવા મહિને અમે જાતે જ મૂકવા આવીશું। બિચારા સાસુ તો હેપતાએ જ ગયા હતા, સાત પેઢીમાં આવો વૈભવ તેને જોયો ન હતો। સાસુમાએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા। ત્યારે નાગદેવે તેને કહ્યું કે દીકરી, તું જરાય ડરતી નહીં, તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ। ભલે નાગદાદા, કહીને બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ તેમની પાછળ પાછળ અંદર ગઈ। પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી। અંદર તો એક મોટું ભોંયરું હતું, તે ભોંયરાની વચ્ચોવચ એક સુંદર રાજમહેલ હતો। આ રાજમહેલ જોઈ નાની વહુની બીક ટળી ગઈ। મહેલના ચોકની વચમાં એક સરસ મજાનો હિંડોળા ખાટ હતી, તેની ઉપર નાની વહુને બેસાડી નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને તેની સાથે રમવા લાગ્યા। નાગણે કહ્યું કે દીકરી, તું અહીં સુખ સાહેબીથી રહેજે, કામકાજ નોકર ચાકર કરશે, તારે ફક્ત એક જ કામ કરવાનું છે, સવાર બપોર અને સાંજે આ રૂપાની ઘંટડી વગાડી નાગકુમારોને દૂધ પાઈ દેવાનું। ભલે માં, નાની વહુએ કહ્યું। આમ કરતા કરતા દિવસો પસાર થવા માંડ્યા। સમય જતાં નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો અને જોત જોતામાં તે મોટો થવા લાગ્યો। હવે એક દિવસ નાની વહુએ ચૂલા પરથી દૂધની દેગડી ઉતારી, કંઈક કામકાજ માટે તે બહાર ગઈ। એવામાં દીકરાના હાથમાં પેલી રૂપાની ઘંટડી આવી ગઈ। તેણે ઘંટડી વગાડવા માંડી કે તરત જ પેલા નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા। દીકરો હવે ડરી ગયો, હાથમાંની ઘંટડી પડી ગઈ અને બે નાગકુમારોના પૂંછડા પર તે પડતા જ પૂંછડા કપાઈ ગયા અને બીજા નાગકુમારો ગરમ દૂધ પીવાથી દાઝી ગયા। એટલામાં નાની વહુ ત્યાં દોડતી આવી અને દીકરાને તેડી લીધો। નાગકુમારોની આવી દશાથી તેને અપાર દુઃખ થયું। નાગ નાગણીએ કુંવરોને શાંત પાડ્યા, પણ કુંવરોના મનમાંથી વેર ગયું નહીં। સમય થતા નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજ વસ્તુઓ આપી સાસરે વળાવી, તેને સોનાનો એક જુડો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા। પછી કહ્યું કે દીકરી, જ્યારે પણ તને દુઃખ પડે ને ત્યારે આ ઘરને તારું પિયર સમજીને જ અહીં ચાલી આવજે। નાની વહુ બધાને મળી પિયરથી સાસરે આવી। સાસુને તો નાની વહુ ઉપર હેત ઉભરાઈ આવ્યું, તેણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી।
બીજી વહુઓને હવે તેના પર ઈર્ષા આવવા લાગી। પેલા નાગ કુમારોને હવે થયું કે અહીં માતાએ આપણને તે છોકરાને કરડતા વાર્યા છે, પણ ત્યાં કોણ વારસે। આમ વિચારી તેઓ નાની વહુને સાસરે કરડવા માટે આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા। થોડી વારમાં નાની વહુ પાણીનું બેડું ભરીને ઘેર આવી। ઉંબરે ઠેસ વાગતા જ ખમ્મા મારા બાંડિયા ભૂચિયા વીરાને। આ સાંભળી નાગ કુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હજી પણ કેટલા સંભાળે છે। બીજે દિવસે પણ નાની વહુ પાણી ભરવા ગઈ। નાગ કુમારો પણ છાના માના તેની સાથે ગયા। વહુને હવે વાવના પગથિયે ઠેસ વાગી। નાની વહુ ફરીથી બોલી ઉઠી કે ખમ્મા મારા બાંડિયા ભૂચિયા વીરને। નાગ કુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈને કરડવાનો વિચાર હવે માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા। એક દિવસ મોટી વહુની દૂધની તાંબડી છોકરાઓએ રમતા રમતા ઢોળી નાખી। એ તો હવે ગુસ્સે થઈને છણકામાં બોલી કે અમારા રાંકનું દૂધ સિદ્ધને ઢોળાવી નાખો છો, તમે તો મોટા પિયરના છો, કાલે ગાયો લાવીને બાંધશો, પણ અમે શું કરીશું। નાની વહુને તો ખોટું લાગ્યું। તે છોકરાને લઈને ફરીથી નાગ માતા પાસે ગઈ અને પોતાના દુઃખની વાત કરી। નાગ માતાએ તેને આશ્વાસન આપીને કહ્યું કે દીકરી, તું અહીં બે દિવસ રોકાઈને પછી ઘેર જાજે, પછી ઘરે વાડો કરાવ, હું કાલે ગાયો ભેંસોને મોકલાવીશ। વહુ તો હવે બે દિવસ પિયર રોકાઈ ગઈ અને પછી પોતાના ઘેર ગઈ। તેને ત્યાં વાડો કરાવ્યો એટલામાં તો પેલા બાંડિયા ભૂચિયા ભાઈઓએ તેને પુષ્કળ ગાયો ભેંસો લઈને ત્યાં આવી પહોંચ્યા। બહેનનો તો વાડો આખો ભરાઈ ગયો। બહેને થોડી ગાયો ભેંસો પોતાની જેઠાણીઓને આપી। આથી તેઓ પણ રાજી રાજી થઈ ગયા। આખા ઘરમાં હવે આનંદ આનંદ છવાઈ ગયો। બધા જ હવે સંપીને રહેવા લાગ્યા, હે નાગ દેવતા, જેવા તમે નાની વહુને ફળ્યા તેવા જ આ વ્રત કરનાર, કથા વાંચનાર, કથા સાંભળનાર સૌને ફળજો। બોલો નાગ દેવતાની જય।